આયોજિત એજ્યુકેશન કેરિયર ગાઈડન્સ કાર્યક્રમના સંપાદિત અંશો વક્તા છે શ્રી પ્રીત ખંડોલ હવે આપણા જે નેક્સ્ટ સ્પીકર છે પ્રીતભાઈ ખંડોળ હવે એમનો જો હું બાયોડેટા વાંચવા જઈશ તો સમય ખરેખર ટૂંકો પડશે તો જસ્ટ બહુ શોર્ટમાં એમનો હું બાયોડેટા જસ્ટ ઓળખાણ આપી દઉં એમનું એજ્યુકેશન બી ઇન આઈસી એ યુથ એક્સપ્રેસ નામનું એક એજ્યુકેશન ઇનિશિએટિવના કો ફાઉન્ડર છે અને એન્ક સોલાર એનર્જી સુરતના કો ફાઉન્ડર છે હવે એ સ્પેસિફિકલી વિદ્યાર્થીઓને જે કંટાળાજનક લાગતી ગોખણ પદ્ધતિ છે કે આપણે જે કહી શકીએ કે બોરિંગ ક્લાસરૂમ સિસ્ટમને લગતી જે આખી સિસ્ટમ છે એને કઈ રીતના ઇઝી અને એમને મનગમતું કરી શકાય એના વિશે આખું આપણને ઓનલાઈન મિશન ચલાવે છે હેઝટેગ કેરિયર કરીને કે જેમાં એવા સ્ટુડન્ટ્સને કે વિદ્યાર્થીઓને એક માર્ગદર્શન આપે છે કે જે કોઈ બી એક્ઝામમાં ફેલ થયા હોય અદરવાઇઝ એમને ઓછા ટકા આવ્યા હોય તો તમારે નાસી પાસ ન થવું અને તમે બીજા કયા કેરિયરમાં કે કયા ઓપ્શન્સ તમારા માટે અવેલેબલ છે એ બી એમને બતાવે છે તો વધુ સમય ન લેતા હું આમંત્રણ આપીશ પ્રીતભાઈ ખંડોળને પ્લીઝ આજે આપણે જે સંવાદની વાત કરવાના છે જેનું નામ છે મંજિલે ઓરબીહા શરૂઆતથી એક વાત કરું આજે ઘણા વર્ષો પહેલાંની એક વાત છે પપ્પાએ એમના છોકરાને કીધું કે આજે તારું રિઝલ્ટ છે સાંજે હું સ્કૂલથી રિઝલ્ટ લઈને આવીશ એટલે છોકરાએ કીધું કે વાંધો નહીં પપ્પા સાંજે રિઝલ્ટ લઈને આવજો એટલે પપ્પા સાંજનો ટાઈમ થઈ ગયો પપ્પા રિઝલ્ટ લઈને આવ્યા રિઝલ્ટ લઈને જેવા પપ્પા આવે છે એવા તરત જ પપ્પાએ કીધું કે આજે આપણે હોટલમાં પાર્ટી કરવા માટે જઈએ સેલિબ્રેશન કરવા માટે જઈએ એટલે આખું ફેમિલી સેલિબ્રેશન કરવા માટે જાય છે કેક કટિંગ કરે છે સેલિબ્રેશન કરે છે એન્જોયમેન્ટ કરે છે અને પછી ઘરે પાછા આવે છે અને પપ્પા છોકરો કહે છે પપ્પા મને રિઝલ્ટ તો બતાવો એટલે પપ્પા છોકરાના હાથમાં રિઝલ્ટ મૂકે છે અને જેવું રિઝલ્ટ જોવે છે ને તો છોકરો રિઝલ્ટમાં બેમાં ફેલ હોય છે બે વિષયમાં તે નાપાસ હોય છે ત્યારે છોકરો પપ્પાને પૂછે છે પપ્પા હું બે વિષયમાં નાપાસ છું છતાં પણ તમે મને હોટલમાં લઈ ગયા આ સેલિબ્રેશન કર્યું આવું કેમ ત્યારે પપ્પાએ કીધું બેટા જેવી રીતે સફળતાનું સેલિબ્રેશન હોય ને એ રીતે નિષ્ફળતાનું પણ સેલિબ્રેશન કરતાં શીખવું જોઈએ જ્યારે આ જિંદગીમાં અત્યારે ખાલી માર્કશીટનું રિઝલ્ટ જ કામનું નથી હોતું આ માર્કશીટમાં તું બે વિષયમાં ફેલ છે પરંતુ જિંદગીમાં તો ઘણી બધી પરીક્ષા આવશે જેમાં કદાચ આવા આપણને નિષ્ફળ થઈએ તો એમાં ટેન્શન લેવાની કોઈ જરૂર નથી આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે ત્યારે છોકરાનો જવાબ હોય છે પપ્પા આ છેલ્લું એવું મારું માર્કશીટ છે જેમાં હું ફેલ છું મારા જિંદગીની માર્કશીટ તમે જોઈ લેજો હવે પછી એવી એક પણ માર્કશીટ નહીં હોય કે જેમાં તમારે નીચું જોવું પડે અને આ છોકરો હતો સર અનુપમ ખેર કે જેમણે બોલીવુડમાં સૌથી વધારે મૂવી આપ્યા છે આના પરથી આપણે એટલું જ કહેવાનું જ થાય કે આપણને ઓછા ટકા આવે તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે એ કયા કયા રસ્તાઓ છે એની આજે આપણે વાત કરવાના છીએ એવા કયા કયા ઓપ્શન્સ છે જો ફેલ થઈએ તો પણ આપણે કરી શકીએ સારા ટકા આવે તો પણ આપણે કરી શકીએ અને ઓછા ટકા આવે તો પણ આપણે કરી શકીએ આ છે એજ્યુકેશન સિસ્ટમની વાત ક્લાસમાં બધા જ લોકો કોઈ પેન્ટિંગમાં હોશિયાર હોય કોઈ ડ્રોઈંગમાં કોઈ સિંગિંગમાં કોઈ મ્યુઝિકમાં એક એક્ઝામનું પેપર ક્યારેય કોઈનું ટેલેન્ટ માપી નહીં શકે અહીંયા હાથી છે વાંદરો છે માછલી છે બધાને પરીક્ષક એવું કહે છે કે તમારે ઝાડ પર ચડવું જ પડશે તો વાંદરો ઝાડ પર ચડી શકશે પણ હાથી ચડી શકશે હા કે ના માછલી માછલી તરવામાં હોશિયાર છે એટલે એક એક્ઝામનું પેપર ક્યારેય નક્કી નહીં કરી શકે ઓછા ટકા આવે તો સારા ટકા આવે ને તો ડૉક્ટર બનાય એન્જિનિયર બનાય સીએમાં જવાય પણ ઓછા ટકા આવે તો કહું કેટલી સારી વાત છે આના સિવાયના બધા ઓપ્શન્સ આપણા માટે કામ લાગે એટલે બહુ મોટી વાત છે અને વિચારો સીએ એન્જિનિયર ડૉક્ટર પણ જ્યારે આપણને કંટાળો આવે ત્યારે આપણે બોલીવુડ મૂવી જોવા જઈએ છીએ એ તો મૂવી જ્યારે સીએ જ્યારે એન્જિનિયર જ્યારે ડૉક્ટર થાકે છે ને કંટાળે છે ને ત્યારે મ્યુઝિક સાંભળે છે તો આવા મ્યુઝિશિયનની પણ જરૂર પડશે ને જ્યારે ડૉક્ટર એન્જિનિયર કંટાળે છે ત્યારે થિયેટરમાં મૂવી જોવા જાય છે તો આવા લોકોની પણ જરૂર પડશે ને જ્યારે સવારમાં ઉઠીને જે આપણે છાપું વાંચીએ છીએ તો આ છાપાના જે આર્ટિકલ્સ લખે છે એવા લોકોની પણ જરૂર પડશે ને કે જે લોકોની સવાર પાડે છે હવે સૌથી પહેલો સવાલ લોકોનો હોય છે કરિયર પસંદ કઈ રીતે કરવું તો ચાર વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હું શોર્ટમાં વાત કરું છું મારે નવા નવા કરિયરની વાત તમારી સામે રજૂ કરવી છે પહેલી વસ્તુ ફાઇનાન્શિયલ કન્ડિશન ફાઇનાન્શિયલ કન્ડિશન જોવાની જરૂર છે કારણ કે ઘણીવાર તમારે પાઇલોટમાં બનવું હોય છે ઘણા લોકોને એમાં પચીસ લાખથી ત્રીસ લાખ રૂપિયાની ફી હોય છે તો તમારા ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે એ ધ્યાનમાં રાખીને તમારે કરિયર પસંદ કરવું જોઈએ સેકન્ડ વસ્તુ ઘણા લોકોનો પહેલો સવાલ એ હોય છે કે મારે આ વસ્તુમાં કરિયર પસંદ કરવું છે તો મોટાભાગે લોકો એવું કે તમારો ઇન્ટરેસ્ટ સેવા છે ઇન્ટરેસ્ટ છેલ્લે આવે ઇન્ટરેસ્ટ પહેલાં બીજી બે વસ્તુ આવે એની હું વાત કરું પહેલી વસ્તુ એપ્ટિટ્યુડ એપ્ટિટ્યુડ એટલે કોઈ છોકરો જન્મથી એનામાં કોઈ ગોડ ગિફ્ટ સાથે હશે એનામાં કોઈ વસ્તુ બહુ સારી કરતી હશે હવે એક્ઝામ્પલ આપું પાંચ વર્ષનો છોકરો ફળિયાની અંદર ચાર છોકરાઓને ભેગા કરીને રમત રમાડે ને તો આવો છોકરો ભવિષ્યનો લીડર હોઈ શકે છે જ્યારે કોઈ છોકરાને તમે રમકડું આપો એને તોડી નાખે એને ફોડી નાખે અને કંઈક નવી વસ્તુ બનાવે આવતીકાલનો એ સાયન્ટિસ્ટ હોઈ શકે છે કોઈ છોકરો કોઈપણ લોકોને બહાના બનાવીને કન્વિન્સ કરી શકે આવતીકાલનો એ પબ્લિક સ્પીકર એ લેતા હોઈ શકે છે એટલે તમારે પેરેન્ટ્સે ના તમારા છોકરાઓની આવી આવી વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે ક્યારેક છોકરાની નોટબુક તમે આગળથી જોઈ છે ઘણા છોકરાઓની નોટબુક તમે પાછળથી જોજો કેટલા ચિતરડા ભમેળડા કરેલા હોય આવો છોકરો ભવિષ્યનું આર્કિટેક્ચર બની શકે છે ભવિષ્યનો ઇન્ટિરિયર ડિઝાઇનર સિવિલ ડિઝાઇનર બની શકે છે છોકરાઓની કારકિર્દી નક્કી કરવા માટે પેરેન્ટ્સે આ ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે ત્રીજી વસ્તુ ફિઝિકલ ઘણા છોકરાને આર્મીમાં જવું હોય છે પણ ચાલીસ કિલો વજન હોય અને પાંચ ફૂટની હાઈટ હોય તો ચાલે ના ચાલે એની ફિઝિકલ એબિલિટી પણ હોવી જોઈએ એટલે એની ક્ષમતા ઘણા લોકોને સીએ બનવું છે ત્રણથી ચાર કલાક કરતાં વધારે ભણી નથી શકતો વાંચવા માટે બેસી નથી શકતો તો આ વસ્તુ પણ ખાસ કરીને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એની ફિઝિકલ એબિલિટી કેટલી છે અને ચોથી વસ્તુ ફ્યુચરમાં સ્કોપ કેટલા છે જોબ ઓપોર્ચ્યુનિટી કેટલી છે આ ચાર વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કરિયરની પસંદગી કરવી જોઈએ એક છોકરો એને નક્કી કર્યું કે મારે આઈએએસ બનવું છે તો એ કાયમ છે ને હાથમાં ફાઇલ રાખીને ફરે એવું ફીલ કરે કે હું પોતે આઈએસ ઓફિસર છું એણે બોર્ડની એના ઘરના દિવાલની આગળ એક બોર્ડ લગાવી દીધું આઈએસ ઓફિસર રવિવાર આવે ને તો પપ્પાનો સૂટ પહેરીને ફરે કોઈ પણ જગ્યાએ અને અરીસામાં અડધો કલાક સુધી જોયા કરે તો પોતે પણ એવું ફીલ કરો કે તમે શું બનવાના છો હું આ બનવા માગું છું શું તમે તમારી જાતને જોઈ શકો છો કે હું આ બનવા માગું છું જો તમે એ તમારી જાતને જોઈ શકતા હો એવું કરિયર તમે પસંદ કરો રોજ પાંચથી દસ મિનિટ એ વિષય માટે સર્ચ કરો પાંચથી દસ મિનિટ આપણે જેવી રીતે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ જોઈએ છે એ જ રીતે મારે શું બનવું છે એ વિશે પાંચથી દસ મિનિટ સર્ચ કરો મારે એક એક્ટિવિટી કરવી છે મને કોઈપણ બે વ્યક્તિ સામે ચાલીને અહીંયા આવશે જેને મારે થોડા એક બે મિનિટ માટે ક્વેશ્ચન આન્સર કરવા છે કોઈપણ બે વ્યક્તિ કે ત્રણ વ્યક્તિ સામે ચાલીને અથવા તો હું પસંદ કરીશ એ વ્યક્તિ આવવું પડશે તમે નક્કી કર્યું છે કે તમારે શું બનવું છે શું ડૉક્ટર ડૉક્ટર બનવું છે ડૉક્ટરમાં કઈ લાઈન સાયન્સ નહીં એમબીબીએસ કે આયુર્વેદિક એવું એમબીબીએસ એમબીબીએસ એમબીબીએસનું ફૂલ ફોર્મ નથી ખબર ઓકે હવે બીજો સવાલ મારે કરવો છે તમને તમે શું બનવા માંગો છો નક્કી કર્યું છે એટલે વિચાર્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઇન્ટિરિયર ફિક્સ નથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં શું આવે એટલે આમ મેઇન ડ્રોઈંગ ઉપર બેઝ હોય આપણું ડ્રોઈંગ સારું હોય આપણને એ ફિલ્ડમાં કંઈ નથી કંઈ નથી વિચાર્યું ઓકે છતાં પણ તમે અહીંયા આવે એના માટે ત્રણેય માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય હવે મારે બીજો એક સવાલ કરવો છો તમારી પાસે અત્યારે મોબાઈલ છે એમાં હા આપણે મેમરી કેટલી છે કેમેરાનો મેગા તમે સુરત ગયા અહીંથી અહીંથી સુરત ક્યારે ગયા હા કઈ ટ્રેનમાં જવાય કઈ ખ્યાલ છે કઈ કઈ ટ્રેન છે તમારી પાસે હાલમાં મોબાઈલ છે હા એટલે મોબાઈલમાં કઈ કઈ વસ્તુઓ હોય ગેમ્સ હોય પછી આપણે મેસેજ કરી શકીએ ફોન કરી શકીએ કેલ્ક્યુલેટર જેવી બધી હા એન્ડ્રોઈડ વાળા એન્ડ્રોઈડના જે ફોન હોય એમાં આપણે શું કરી શકીએ એમાં આપણે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એવા બધા સોશિયલ મીડિયા થ્રુ કનેક્ટ રહી શકીએ વેરી ગુડ કેટલું સારું નોલેજ છે મોબાઈલ વિશે તાળીઓ એમ બીજી વસ્તુ તમને શેરા વિશે ખબર મોબાઈલ વિશે ખબર છે મોબાઈલ વિશે હા થોડી ઘણી ખબર છે હા મોબાઈલમાં કેટલા મેગા પિક્સલના કેમેરા હોય કેટલા મેગા મેગા પિક્સેલના કેમેરા હોય કેટલા પિક્સેલના કેમેરાઝ હોય તો એ કાંઈ ખબર ખ્યાલ નથી શું ખ્યાલ છે મોબાઈલ વિશે શું ખ્યાલ છે સોફ્ટવેર રીતે ઓકે ઓકે વાંધો નહીં તમે બેસી શકો છો મારે હું ખાલી એટલું જ કન્વે કરવા માગતો હતો કે અત્યારના છોકરાને આપણે મોબાઈલ વિશે પૂછીએ ને તો એને બધું જ ખબર હોય આટલા મેગા પિક્સેલનો કેમેરા છે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધું જ ખબર હોય પણ એને પૂછીએ ને તારે કયા ફિલ્ડમાં જવું છે તો એને ખબર હોય કે મારે સીએમાં જવું છે તો સીએનું ફૂલ ફોર્મ ના ખબર હોય એને પૂછીએ કે તારે સીએ કઈ કોલેજમાંથી અથવા કઈ જગ્યાએથી કરવું છે એ પણ ના ખબર હોય દોસ્તો તમને જે કોલેજમાં જે કોર્સ કરવા માગો છો એની બેઝિક ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ ગુજરાતમાં કઈ કોલેજીસ છે તેના ફૂલ ફોર્મ શું છે આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ આ સેમિનારમાં પિસ્તાલીસ મિનિટમાં હું આ ત્રણ જ વસ્તુ કહેવા માગું છું પહેલી વસ્તુ ઓછા ટકા આવે ફેલ થઈએ અથવા સારા ટકા આવે તમારી પાસે હજારો રસ્તા છે એટલે ક્યારેય ડિમોટિવેટ થઈને ડિપ્રેશનમાં આવીને કે સુસાઈડ કરવું એવું તો જરા પણ વિચારવાની જરૂર જ નથી હવે બહુ બધા રસ્તાઓ હોય છે બીજી વસ્તુ આ હવેનો જમાનો પરફોર્મન્સનો જમાનો છે ડિગ્રીનો જમાનો નથી ક્યારે તમે ડૉક્ટર પાસે ઓપરેશન કરાવવા માટે ગયા ત્યારે ડૉક્ટરે પૂછ્યું તમારું રિઝલ્ટ બતાવો ને ક્યારે ટ્રેન ચલાવતી વખતે ક્યારે તમે ટ્રેન જે ચલાવે છે એનું સર્ટિફિકેટ માગ્યું અરે જિંદગીભર કદાચ તમે હજારો વાર ટ્રેનમાં બેઠા હશો એમને જોયો પણ નહીં હોય તમે ક્યારે વાળન પાસે વાળ કપાવા ગયા ત્યારે તમે એવું પૂછ્યું કે તારું સર્ટિફિકેટ આપ હવેનો જમાનો પરફોર્મન્સનો જમાનો છે સ્કોપ ઇન ગુડ ઘણા એક વ્યક્તિએ આવીને એક સંતને પૂછ્યું કે એવી કઈ વસ્તુ છે એમાં સ્કોપ સારા છે એમ ત્યારે સંતે એવું કીધું કે સારા બની જાઓ સ્કોપ પણ સારા છે અને કોમ્પિટિશન પણ ઓછી છે એટલે કોઈપણ વસ્તુમાં તમે સારા બનો આમાં સ્કોપ છે ધોરણ દસ પછી સાયન્સ આર્ટ્સ અને કોમર્સ આ ત્રણ ફિલ્ડ આપણને બધાને જ ખબર છે સાયન્સમાં બે ગ્રુપ આવે આમાં મને જાણવું છે એ ગ્રુપવાળા કેટલા છે મીન્સ આપણે એ ગ્રુપ લેવાના હોય એવા અથવા તો ટ્વેલ્થ સાયન્સની એક્ઝામ આપી હોય અને એ ગ્રુપમાં હોય એવા બી ગ્રુપમાં હોય એવા હા ટ્વેલ્થ કોમર્સવાળા કેટલા ટ્વેલ્થ કોમર્સ મેજોરિટી છે ઓકે આમાંથી કેટલા લોકો એવા છે જે લોકો બાર ભણવા ભુજની બહાર ભણવા માટે તૈયાર છે ઓકે કેટલા લોકો એવા છે જેમણે કચ્છમાં જ ભણવું છે ઓકે વેરી ગુડ બધા લોકો બહાર મૂવ થવા માટે રેડી છે ટેન્થવાળા કેટલા છે ઓકે ટેન્થવાળો ક્લાસ મેજોરિટી છે ધોરણ દસ પછી ડિપ્લોમા પણ કરી શકાય ધોરણ દસ પછી સાયન્સ અને કોમર્સમાં પણ જઈ શકો આર્ટ્સમાં પણ જઈ શકો જે લોકોને અત્યારથી જ એન્જિનિયરિંગમાં ફિલ્ડમાં જવું છે અત્યારથી જ જે ફ્યુચર જોવું છે એમાં જવું છે એ લોકો ડિપ્લોમામાં જઈ શકે હવે બી ગ્રુપ માટે વાત કરું બી ગ્રુપ માટે જનરલી બધાને ખબર છે એવા ઓપ્શન્સ પહેલાં હું દરેક વસ્તુના બે ઓપ્શન્સ કહીશ કંઈક અલગ કરવું છે એ અને જે બધા કરે છે હવે તમારે નક્કી કરવાનું છે તમારે શું કરવું છે પહેલી વસ્તુ એમબીબીએસ પાંચ વર્ષનો કોર્સ આવે ચાર વર્ષનો કોર્સ ડેન્ટિસ્ટ આયુર્વેદિક હોમિયોપેથી ફિઝિયોથેરાપી અને ફાર્માસિસ્ટ આ કોર્સ નેક્સ્ટ હવે બી ગ્રુપમાં કંઈક અલગ કરવું છે એવા કોર્સ બીએસસી ઇન યોગા એન્ડ નેચરોપેથી અત્યારે બધા જ લોકો મોબાઈલમાં હોય છે પાંચ વર્ષ પછી એવી સિચ્યુએશન આવશે કે બધાના માઇન્ડ કંટ્રોલ કરવા પડશે બધાને હેલ્થ માટેની બહુ બધી સારવાર કરવી પડશે હેલ્થ માટેની ટ્રીટમેન્ટ કરવી પડશે તો જે લોકોને સારામાં સારું યોગા કરાવતા આવડશે ને એનો પણ એક જમાનો આવશે બાયોટેકનોલોજી અત્યારે નાનો બાળક જન્મે અને એના શરીરમાંથી થોડા ટિશ્યુ કાઢી દેવામાં આવે અને ભવિષ્યમાં કદાચ એને કોઈ મોટી બીમારી થાય તો એ ટિશ્યુને એ સમયે યુઝ કરવામાં આવે એ ટેકનોલોજી એટલે બાયોટેકનોલોજી પણ જબરદસ્ત ટેકનોલોજી છે ફોરેન્સિક સાયન્સ જે લોકોને સીઆઈડી જોવામાં રસ હોય એવા લોકો માટે ફોરેન્સિક સાયન્સ કે કઈ વસ્તુ લોહી થયું છે એમાં કયા કયા તત્વ છે આમાં કોનું લોહી છે એ દરેક વસ્તુ ફોરેન્સિક સાયન્સમાં આવે બીએસસી ઇન ફૂડ એન્ડ સાયન્સ જે લોકોને ફૂડ માટે કંઈ કરવું છે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે વજન વધારવા માટે કયા ફૂડ વજન ઓછું કરવા માટે કયા ફૂડ તો બે બીએસસી ઇન ફૂડ એન્ડ સાયન્સ જે લોકો માઇક્રોબોલ બાયોલોજી ફિઝિયોથેરાપિસ્ટ આ બધી બ્રાન્ચ છે બીજી વસ્તુ અત્યારે હું એમ કહું કે તમારે કંઈક કરિયર નવું બનાવવું હોય ને તમારા કોન્ટેક લિસ્ટમાં જે કરિયર ના હોય ને એ જેવા લોકો ના હોય ને એવું કરિયર બનાવવાનું મારે કદાચ કોરિયોગ્રાફર ડાન્સનો કોરિયોગ્રાફર મને જોઈતો હોય તો મારે ગૂગલમાં સર્ચ કરવું પડે અને મારા મોબાઈલમાં એ કોન્ટેક્ટ ના હોય ને તો મતલબ સમજી લેવાનું કે આની બહુ ડિમાન્ડ છે તમારા મોબાઈલના કોન્ટેક્ટમાં એ વ્યક્તિ ના હોય ને તો સમજી લેવાનું કે એ કરિયરની બહુ ડિમાન્ડ છે બી ઓક્યુપેશનલ મતલબ કે આ બહુ ઓછા લોકોને ખબર છે જે લોકો અ માનસિક રીતે બરાબર ના હોય જે લોકોને એક્સિડન્ટ થઈ જાય આવા લોકોની સારવાર માટેનો એક કોર્સ આવે છે બી ઓક્યુપેશનલ થેરાપી માત્ર પચાસ ટકા આવે ને બાર સાયન્સ બી ગ્રુપમાં એ લોકો પણ આ કોર્સ લઈ શકે છે કોઈને ખ્યાલ નથી કે આવો જબરદસ્ત કોર્સ છે કેટલા લોકોના એક્સિડન્ટ થાય છે કેટલા લોકોના હાડકાં ભાંગે છે આવા લોકોની સારવાર કરવા માટે જે વ્યક્તિ કહેવાય ને એ વ્યક્તિ એટલે બીએસસી ઇન ઓક્યુપેશનલ થેરાપી બી ઇન સ્પીચ થેરાપી કેટલા લોકો હકલાતા હોય છે કેટલા લોકોને બોલવાની તકલીફ પડતી હોય છે તો આવા લોકોને સાંભળવાની અને બોલવાની તકલીફમાં સાજા કરે ને એ ફિલ્ડ એટલે બીએસસી ઇન સ્પીચ થેરાપી એન્ડ ઓડિયોલોજી અત્યારે મેં વાત કરી મોબાઈલની મોબાઈલની ઇફેક્ટ પાંચ વર્ષ પછી ઘણા બધા લોકો આવા થઈ જશે આખો દિવસ આપણે ટીવી ટ્રેનમાં જઈએ બસમાં જોઈએ બધાના કાનમાં ઇયરફોન હોય ને બધાના મોઢા નીચા હોય એટલે પાંચ વર્ષ પછી ઘણા બધા લોકો આવા થઈ જશે એટલે આવા લોકોને સાજા કરવા માટે પણ કોઈક તો જોઈશે ને એ પ્રકાર એટલે બીએમઆર મેન્ટલ રિહેબિલેશન કે જે લોકોની માનસિક રીતે સ્વસ્થ કરશે ટોપ મેડિકલ કોલેજિસની વાત છે આ તો ગૂગલ પર પણ મળી જાય છે એટલે નેક્સ્ટ બાર સાયન્સ એ મેથ્સ ગ્રુપ બધી એન્જિનિયરિંગની બ્રાન્ચ હોય છે સિવિલ ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર મિકેનિકલ જે જનરલ બ્રાન્ચ છે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એ એવર બ્રાન્ચ છે એમાં અત્યારે ટ્વેલ્થ સાયન્સ બોર્ડ અને ગુજકેટના પર્સન્ટેજ ગણાય છે ગુજકેટની એક્ઝામના બીજી વસ્તુ મારે વાત એ કરવી છે કોઈપણ બ્રાન્ચ સિલેક્ટ કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની પહેલી વસ્તુ કોલેજ કેવી છે લાસ્ટ યરમાં પ્લેસમેન્ટ કેટલા લોકોના થયા છે ઘણી કોલેજ એવી જાહેરાત તો કરે છે કે અમે પ્લેસમેન્ટ આપીએ છીએ પણ સિત્તેરમાંથી બે લોકોના પ્લેસમેન્ટ આપે તો બાકીના લોકોનું શું એટલે કઈ કોલેજ પ્લેસમેન્ટ આપે છે કોલેજના આગળના વર્ષના વિદ્યાર્થીઓ સાથે વાત કરો એ જગ્યાએ જુઓ તમારા ઘરમાં મોટો દીકરો કે દીકરી હશે ને છોકરી જોવા જવાનું હશે ને તો પચાસ લોકોને તમે પૂછશો કે છોકરી કેવી છે છોકરો કેવો છે પણ તમારો છોકરો જે કરિયર સાથે પાંત્રીસ વરસ કાઢવાનો છે એ જગ્યા કેટલા મા બાપે ચાર વરસ કે પાંચ વરસમાં જોઈ નથી હોતી મારી દરેક મા બાપને વિનંતી છે રિક્વેસ્ટ છે કે જે કોલેજમાં તમારો દીકરો કે દીકરી જવાનો છે એ કોલેજની વિઝિટ કરવા માટે જાઓ તમારી પાસે ચાર પાંચ કોલેજના ઓપ્શન હોય એ દરેક કોલેજ તમે ખા ખાસ કરીને વિઝિટ કરવા માટે જાઓ ડૂ બેકગ્રાઉન્ડ છે કોલેજનું બેકગ્રાઉન્ડ કેવું છે એ જુઓ એની વેલ્યુ કેવી છે એની માર્કેટમાં બ્રાન્ડ કેવી છે એ જુઓ અને તમારા લોકલ લોકેશનમાં એના સ્કોપ કેવા છે એ જુઓ ટોપ એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતમાં આઈઆઈટી એસવી નિર્મા એમએસયુ બરોડા પીડીપીયુ આ બધી કોલેજ પણ ગૂગલમાં મળી જાય છે નેક્સ્ટ સારામાં સારું કરિયર તમે બનાવી શકો એન્જિનિયરિંગમાં તમે એ એનઆઈટીમાં જાઓ અથવા આઈઆઈટીમાં જાઓ મારું બે સજેશન્સ છે સારામાં સારું કરિયર એન્જિનિયરિંગમાં બનાવવું હોય તો અથવા તો તમે પછી આઈઆઈએમ એન્જિનિયરિંગ કર્યા પછી તમે કેટની એક્ઝામ આપો પછી આઈઆઈએમમાં જઈ શકો છો તમે હવે મારે ખાલી મોટાભાગના વિદ્યાર્થીઓ કોમર્સવાળા છે અને ટેન્થ પછી મોટાભાગના લોકોને એવું થાય છે સીએ એમબીએ અને બીકોમ આ ત્રણ સિવાય કયા ઓપ્શન કોમર્સમાં આ ત્રણ સિવાય આપણે કંઈ સાંભળ્યું જ નથી પણ દરિયો દુનિયા બહુ વિશાળ છે મારે તમને આજે એ દુનિયા બતાવી છે નેક્સ્ટ હવે ઘણા લોકોનો સવાલ હોય છે કે બાર કોમર્સ પછી મારે કયું ફિલ્ડ પસંદ કરવું તો મારે વાત કરવી છે આટલા ફિલ્ડમાં તમે જઈ શકો છો એકાઉન્ટિંગ લો સ્ટ્રીમ ટેકનોલોજી મેનેજમેન્ટ આર્ટ્સ અને ડિઝાઇનિંગ હવે જે લોકોને એકાઉન્ટિંગમાં રસ હોય એ લોકો સીએમએ સીએફએ સીએ ટેક્સ મેનેજમેન્ટ ઓનર્સ ઓડિટિંગ ડેટા પ્રોસેસિંગ અને ફિનાન્સ આ ફિલ્ડ માટે પસંદ કરી શકે છે હવે કોઈને પર્ટિક્યુલર ફિલ્ડ માટે કોઈ ક્વેશ્ચન હોય તો એટ ધ એન્ડ ક્વેશ્ચન પૂછી શકે છે જેનો જવાબ હું આપીશ લો સ્ટ્રીમ માટેના કયા આ ફિલ્ડ છે ટેકનોલોજી તમને ટેકનોલોજી ગમતું હોય તો તમે કોમર્સવાળા આઈટી પણ પસંદ કરી શકે છે તમે મેનેજમેન્ટમાં જવું હોય તો તમે બીબીએ એમબીએ કરો તમે ટેકનોલોજીમાં જવું હોય તો તમે બીસીએ એમસીએ કરો તમને ડિઝાઇનિંગમાં જવું છે તો તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરો ફાઇન આર્ટ્સ જ્વેલરી ડિઝાઇનિંગ કરો આ દરેકે દરેક વાત આગળ પણ આવશે પણ તમારી પાસે વાઇડ ઓપ્શન્સ છે તમે ઘણું બધું કરી શકો છો કોઈ ગલ હોય અત્યારે ખાલી જીએસટી અને ટેક્સેશન આટલું પણ કરતા આવડે ને તો એ છોકરી ઘર બેઠા સારામાં સારું કમાઈ શકે છે બીજી વસ્તુ અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ બધા લોકો મોબાઈલ વાપરે છે એટલે તમારે એવું કરિયર પસંદ કરવાનું જેની બહુ ડિમાન્ડ હોય તો બધાના હાથમાં મોબાઈલ હોય છે ગમે ત્યાંથી વાયરસ મોબાઈલમાં આવી જાય ગમે ત્યાંથી કોમ્પ્યુટરમાં કોઈ પણ વાયરસ આવી જાય તો એને સાયબર કહેવાય તો અત્યારે સાયબર ક્રાઇમ વધી ગયા છે તો એ સાયબરના કોઈ એક્સપર્ટ બને ને તો પણ અત્યારે બહુ ડિમાન્ડ છે અત્યારે એક બ્રાન્ચ આવે છે ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટ અત્યારે બધા લોકો કંઈક અલગ અલગ ફિલ્ડમાં જતા હોય છે પણ તમારા ફેમિલીના બિઝનેસ પણ સારી રીતે કેવી રીતે ગ્રો કરવો ને એવી પણ એમબીએની બ્રાન્ચ આવે છે એમબીએ ઇન ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટ તો આ પણ એક જબરદસ્ત બ્રાન્ચ છે હવે વર્લ્ડની સૌથી નંબર વન બ્રાન્ચ કઈ જેના વિશે માત્ર એક ટકા લોકોને જ ખબર છે એનું નામ છે એકચ્યુરિયલ સાયન્સ બહુ જ ઓછા લોકોને આટલામાંથી કેટલા લોકોએ આ બ્રાન્ચ વિશે સાંભળ્યું છે વન ટુ થ્રી ફોર ફાઇવ પાંચ જ લોકોને ખબર છે ખાલી આ બ્રાન્ચ વિશે આ બ્રાન્ચમાં શું હોય તમે ઇન્સ્યોરન્સમાં જાઓ બેન્કમાં જાઓ શેર બજારમાં જાઓ તો દરેક શેર બજારમાં એ લોકો વાત કરતા હોય કે આવતીકાલે આ શેરનો ભાવ વધારે હશે આવતીકાલે આ ઇન્સ્યોરન્સ લેવા જેવો છે તો એ ભવિષ્ય જેને ઓળખતા આવડે જેને ભવિષ્ય ઓળખતા આવડે જેને મેથ્સમાં રસ હોય જેને લોજિકમાં ઇન્ટરેસ્ટ હોય જેને સ્ટેટેટિક્સ ગણિત અને આંકડામાં રસ હોય એવા લોકો આ બ્રાન્ચમાં જઈ શકે છે આ સીએ જેવો જ કોર્સ છે જે તમે ઘર બેઠા એની એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો છો એટલે આ વર્લ્ડનો નંબર વન કોર્સ છે અને બહુ જ દરેક બેન્ડ દરેક ઇન્સ્યોરન્સ કંપની આ બધી જગ્યાએ એની ખૂબ ડિમાન્ડ હોય છે ઇન્દોર પછી આપણે એમ કે આઈઆઈએમમાં જવાય ને તો એમબીએ કરવા હોય ને તો જ આઈઆઈએમમાં જવાય પણ ધોરણ બાર પછી આખા ઇન્ડિયામાં એક ઇન્દોરમાં આઈઆઈએમમાં તમે ટ્વેલ્થ પછી જઈ શકો છો એના માટેની એક એન્ટ્રન્સ ટેસ્ટ આવે છે આઈઆઈએમ ઇન્દોરની પોતાની બીજી વસ્તુ નરસિંહ મોંજી મુંબઈ ભારતની સારામાં સારી કોલેજ કહેવાય મેનેજમેન્ટ નરસિંહ મોહનજી મુંબઈ એમાં પણ ટ્વેલ્થ પછી એક એન્ટ્રન્સ ટેસ્ટ આવે છે એ પાસ કર્યા પછી તમે તેમાં જઈ શકો છો પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજ મુંબઈ જેમાં અમિતાભ બચ્ચન જે કોલેજમાંથી ભણ્યો એ કોલેજ બીએમએસ એમાં પણ તમે ટ્વેલ્થ પછી જઈ શકો છો એટલે આ દરેકે દરેક બીજી વસ્તુ તમને વેનિલા ભાવે કે બધા આપણે કોઈ બદામ પિસ્તા બદામ પિસ્તા આઈસ્ક્રીમ ભાવે કે અમેરિકન ફ્રૂટ ભાવે નોર્મલી પણને જેમાં ફ્લેવર્સ હોય ને એવી આઈસ્ક્રીમ ભાવે તો તમારે ફ્લેવર્સવાળું એજ્યુકેશન કરવું હોય ને તો એન્ટ્રન્સ એક્ઝામ આપવાની બહુ ઓછા લોકોને ખબર હોય છે આપણે શું કરીએ બીકોમ કરી લઈએ બીબીએ કરી લઈએ હવેનો જમાનો છે બીકોમ કરો પણ સાથે કોઈ સર્ટિફિકેશન કોર્સ કરો જે તમારી અંદર ડ્રાયફ્રૂટ નાખે જે તમારી અંદર કેસર બદામ પિસ્તા નાખે હવે વેનિલાનો જમાનો ગયો હવે કેસર પિસ્તા અને ડ્રાયફ્રૂટનો જમાનો આવ્યો એટલે આપણે આવું કરિયર બનાવવાનું છે એટલે તમારે સર્ટિફિકેટ કોર્સ એન્ટ્રન્સ ટેસ્ટ આ બધા માટે રેડી બનવું પડશે અને આપણા ગુજરાતના લોકો ઇન્ટેલેક્ચ્યુઅલી એટલે હોશિયાર છે પણ તેમને આ વસ્તુની ખબર નથી હોતી ટ્વેલ્થ સાયન્સ પછી કંઈક અલગ કરવું છે જે લોકો સાયન્સમાં છે એ લોકોએ કંઈક અલગ કરવું છે એન્જિનિયરિંગના ઓપ્શન્સ બધાને ખબર છે ડેરી ટેકનોલોજી અત્યારે સવારે ઉઠીને કોના ઘરે દૂધ નથી આવતું કોના ઘરે કોઈના ઘરે એવું નથી કે આવે જ તો દૂધની પ્રોડક્ટ કોને આઈસ્ક્રીમ નથી પાવતી અત્યારે દરેકે દરેક શહેર એવું નહીં હોય જ્યાં ડેરી નહીં હોય તો એ ડેરીનો પ્લાન્ટ એ ડેરીની ટેકનોલોજી એ સંભાળવા માટેની ટેકનોલોજી એટલે ડેરી ટેકનોલોજી એ જે તમે ટ્વેલ્થ સાયન્સ પછી ગુજરાત બોર્ડની એક્ઝામ આપી પછી તમે આરામથી એડમિશન એમાં લઈ શકો છો ગુજરાતમાં માત્ર ચાર જ કોલેજ છે જેમાં આણંદની કોલેજ છે જૂનાગઢની કોલેજ છે નવસારી છે અને દાંતીવાડા આ ચાર જ જગ્યાએ ડેરી ટેકનોલોજી બીજો બ્રાન્ચ ફૂડ ટેકનોલોજી આપણે જે ખાઈએ છીએ એની મશીનરી ક્યાં બને એની ટેકનોલોજી એટલે ફૂડ ટેકનોલોજી બાયોટેકનોલોજી મેં તમને ટિશ્યુની વાત કરી આગળ બાયોટેકનોલોજી પણ ખૂબ જ સરસ ફિલ્ડ છે જેણે મેડિકલ ક્ષેત્રમાં અને ટેકનોલોજી ક્ષેત્રમાં કંઈક સારું કરવું છે એના માટે જે લોકોને ડિઝાઇનિંગમાં રસ છે હવે એ લોકોની વાત આવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ભારતની નંબર વન ડિઝાઇનિંગ કોલેજ આપણા અમદાવાદ અને ગાંધીનગર ખાતે છે જેની એન્ટ્રન્સ ટેસ્ટ ની તમે ગૂગલમાં જોઈ શકો છો ઓક્ટોબર નવેમ્બરમાં એની એક્ઝામ આવે અને માર્ચ એપ્રિલમાં ઓક્ટોબર નવેમ્બરમાં એના ફોર્મ આવે અને માર્ચ અને એપ્રિલમાં તેની એક્ઝામ આવતી હોય છે બાર સાયન્સ અને કોમર્સ હવે એવા કોઈ ફિલ્ડ ખરા કે સાયન્સવાળા પણ જઈ શકે કોમર્સવાળા પણ જઈ શકે અને આર્ટ્સવાળા પણ જઈ શકે હા ડેફિનેટલી ખરા હવે આ દરેકે દરેક ફિલ્ડ હવે જે વાત કરું છું એમાં ઓછા ટકા આવે તો પણ જઈ શકાય સારા ટકા આવે તો પણ જઈ શકાય એટલે ક્યારે એવું નહીં રાખવાનું કે ચોરાણું ટકા આવે ને એટલે એમબીબીએસ જ લેવાનું તમને જે ગમે છે અને એ ફિલ્ડ હોય કે આ ફિલ્ડમાં હું મારું ભવિષ્ય જોઈ શકું છું તો એવું ફિલ્ડ તમે લઈ શકો એનિમેશન ડિઝાઇન ફર્નિચર ડિઝાઇન અત્યારે કેટલા બધા એનિમેશન મૂવી આવે છે હવેના વીસ અને પચીસ વરસ ઓડિયો અને વિડીયોના છે તમને વિડીયો જોવા ગમે છે તમને ફેસબુક પર તમે સ્ક્રોલ કરો છો કોઈ વિડીયો આવે છે તમે ઊભા રહી જાઓ છો એટલે આના પરથી તમે સમજી શકો છો કે હવેના વીસ અને પચીસ વર્ષ ઓડિયો વિડીયોના વરસ છે એટલે તમે ઓડિયો અને વિડીયોમાં કંઈક સારું કરશો તો તમે સારું કામ કરી શકશો પ્રોડક્ટ ડિઝાઇન અત્યારે તમારા હાથમાં મોબાઈલ છે એની ડિઝાઇન તો કોઈએ બનાવી છે ને તમારું હેલ્મેટ છે મોબાઈલ છે બાઇક છે પર્સ છે તમે જે કપડાં પહેરો છો એ દરેક દરેક વસ્તુની ડિઝાઇન બનાવતું ફિલ્ડ એટલે પ્રોડક્ટ ડિઝાઇન એ આ પણ ફિલ્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં થાય છે અમદાવાદ ગાંધીનગર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોનું એવું સ્વપ્ન ના હોય કે મારું ઘર સુંદરમાં સુંદર હોય દરેકના ઘરને સજાવવાનું કામ સોફા કેવા જોઈએ સોફાનો કલર કેવો રાખવો પીઓપી કેવી જોઈએ આ ફિલ્ડ ખૂબ જ સારામાં સારું ફિલ્ડ છે અને આ ફિલ્ડમાં કામ કર્યા પછી તમે ગુજરાત કે ભવિષ્યના કોઈ પણ છોકરીઓ માટે પણ કે આજે કદાચ ભુજમાં છે કાલે લગ્ન કરીને અમદાવાદ જાય સુરત જાય પણ આવી ફિલ્ડમાં જો એણે કામ કર્યું હશે ને તો એ કોઈ પણ દુનિયાના કોઈપણ ખૂણે જાય એ સારામાં સારું કામ કરી શકશે એ ફિલ્ડ એટલે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માસ કમ્યુનિકેશન જર્નાલિઝમ જેને બોલવાનો શોખ છે જેને લખવાનો શોખ છે જેને વાંચવાનો શોખ છે એ પત્રકાર તરીકે ટીવી ન્યૂઝપેપરમાં એન્કરમાં આ જઈ શકે છે બહુ ઓછા લોકો આ ફિલ્ડમાં હોય છે પણ ખરેખર જબરદસ્તમાં જબરદસ્ત આ પણ એક ફિલ્ડ છે માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ અત્યારના જમાનામાં એક્ઝિબિશન બહુ થતા હોય છે ખ્યાલ છે ને એક્ઝિબિશ એક્ઝિબિશન જ્યાં બધા લોકો પોતાનો બિઝનેસ આવીને બતાવે તો એ એક્ઝિબિશનની ડિઝાઇન કરવી એવું પણ એક ફિલ્ડ છે એક્ઝિબિશન ડિઝાઇનિંગ ઘણા લોકોને ઓછા ટકા આવ્યા છે ફેલ થયા છે કોઈ ડિગ્રી જ નથી કોઈની પાસે તો શું કરવું તો ઘણા લોકો પાસે શબ્દો લખી શકે ઘણા લોકો પ્રૂફ રીડિંગ કરી શકે એનું ગુજરાતી ગ્રામર સારું હોય ઇંગ્લિશ ગ્રામર સારું હોય તો એ લોકો કન્ટેન્ટ રાઇટર પ્રૂફ રીડર અને લેંગ્વેજ ટ્રાન્સલેટર પણ કરી શકે છે ઘણા સારી સારી બુક્સ હોય ગુજરાતીમાં હોય એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવી હોય ઇંગ્લિશ હોય એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવી હોય ત્યારે આવા લોકોની જરૂર પડે છે અત્યારનું સૌથી ટ્રેન્ડિંગ કરિયર હોય ને તો સોશિયલ મીડિયા માર્કેટિંગ તમે બીકોમ કર્યા પછી બીબીએ કર્યા પછી એની સાથે કરી શકો છો સોશિયલ મીડિયા માર્કેટિંગ અથવા ડિજિટલ માર્કેટિંગ અત્યારે ફેસબુક પર એક જાહેરાત કરો અને ખાલી એ જાહેરાતમાં તમે સો રૂપિયા ખર્ચો તો પાંચસો લોકોની ઇન્કવાયરી આવે પાંચસો લોકો સુધી તમારી વાત પહોંચે એ કરિયર એટલે સોશિયલ મીડિયા માર્કેટિંગ અત્યારે ઘરે ઘરે તમે દરેકના હાથમાં મોબાઈલ હોય છે બિઝનેસ મોબાઈલ થ્રુ થવા લાગ્યા છે દરેકને મોબાઈલ થ્રુ દરેક બિઝનેસનું માર્કેટિંગ કઈ રીતે કરવું ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ આપણે ટાઈમપાસ માટે તો કરીએ છીએ પણ એ બિઝનેસ માટે કેમ કરવું ને એ શીખવાડતું કરિયર એટલે સોશિયલ મીડિયા માર્કેટિંગ અત્યારે મારે ભુજમાં એક કાફે ખોલવું છે તો મને એક જ વ્યક્તિ એવો મળે કે કયા એરિયામાં કાફે ખોલાય કયા એરિયામાં કોલેજની પબ્લિક આવે કયા એરિયામાં સારી પબ્લિક આવે આવો ડેટા જો કોઈ મને પબ્લિક આપે ને તો એવા વ્યક્તિને પણ અત્યારે દસ હજારથી વીસ હજાર રૂપિયા મળે એ વ્યક્તિને કહેવાય ડેટા એનાલિસ્ટ એટલે અત્યારે જે વ્યક્તિ ડેટાને એનાલિસિસ કરવામાં સારો છે તો એનું પણ કરિયર બની શકે છે ડેટા એનાલિસ્ટ ગ્રાફિક્સ અત્યારે તમે આ જે બેનર જોવો છો અહીંયા પોડિયમની નીચે આ બેનર પણ જે સારામાં સારું ડિઝાઇન કરી શકે ને એક સ્કિલ છે તો એમાં પણ સારામાં સારું કરિયર બને ઓડિયો વિડીયો એડિટિંગ અત્યારે જેને વિડીયો એડિટ કરતા સારા આવડે છે જે અત્યારે આપણે યુટ્યુબ પર બધા અલગ અલગ વિડીયોઝ જોઈએ છીએ મેરેજના વિડીયોઝ જોઈએ છીએ વેડિંગ જોઈએ છીએ એ વિડીયોનું એડિટિંગ કરતાં જેને આવડે જેનો સારો અવાજ છે જેને રેકોર્ડિંગ કરતાં આવડે અત્યારે જે આપણે વિડીયો છે એ વિડીયો રેકોર્ડ થાય છે અને પછી કદાચ એમાંથી જે વગર કામના પોર્શન હોય એ કટ કરીને સારા રૂપે ફેસબુક પર યુટ્યુબ પર મૂકાય તો એ જે કામ કરે છે એ ઓડિયો અને વિડીયો એડિટર આ પણ જેને ઇન્ટરેસ્ટ હોય તો આમાં પણ સારામાં સારું કરિયર બની શકે છે હવેનો જમાનો એ છે કે તમારા દરેક શોખના કોઈને કોઈ કરિયર છે કોઈને કોઈ ડિગ્રી લઈ શકો છો એટલે હવે એવું નથી કે તમારા શોખને કરિયર ના બનાવી શકાય પહેલાં એવો જમાનો હતો કે શોખ માત્ર શોખ રહે હવે તમારા શોખને કરિયર બનાવી શકાય એ બધી જ ડિગ્રી અવેલેબલ છે એડવર્ટાઈઝમેન્ટ જે પણ લોકો એડવર્ટાઈઝમેન્ટ બનાવે છે જે આઈડિયા આપે છે કે કોણ બનેગા કરોડપતિની એક એડવર્ટાઈઝમેન્ટ છે શીખેગા વહી વહી જીતેગા જો શીખેગા હો એ જીતેગા આ એક આઈડિયા આપે અને એ કોન્સેપ્ટ પર ત્રણ મિનિટની એડવર્ટાઈઝમેન્ટ જે બનાવે એને લોકો ત્રણ કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે તો આ પણ તમારી પાસે આવા આઈડિયા છે તો તમે આમાં જઈ શકો છો ઘણા લોકોનો ઘણા લોકો વાલીઓનો સવાલ હોય છે કે મારા છોકરાને ક્રિકેટ બહુ ગમે છે સ્પોર્ટ્સમાં બહુ આગળ છે પણ એને કયા ફિલ્ડમાં લેવું તો એના માટેનું એક કરિયર છે બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ આપણા ગાંધીનગરમાં જ આ ઇન્સ્ટિટ્યૂટ છે જે સ્પોર્ટ્સનો કોચ બની શકે છે ભવિષ્યમાં એ પોતાનું જીમ ચલાવી શકે છે એક ફિટનેસ ટ્રેનર ટ્રેનર બની શકે છે એટલે આવા એક કરિયરમાં એ જઈ શકે છે અને સૌથી સારામાં સારું ઘણાને ભણાવવું ગમે છે ને તો અત્યારે એવા સારા ટીચર્સની પણ ડિમાન્ડ છે જે ભણાવતા આવડતું હોય જેને સારું ભણાવતા આવડતું હોય હવે હું તમને વાત કરું ફેસબુક ઉપર હવેનો જમાનો એવો છે કસ્ટમર ઓરિયન્ટેડ જમાનો છે એટલે હું અત્યારે બતાવું ફેસબુક પર એક જાહેરાત આવી હતી લુકિંગ ફોર અ બેસ્ટ ફોટોગ્રાફર ફોર અ પ્રીવેડિંગ શૂટ ઇન સુરત એમાં ત્રણસો બોતેર લોકોએ કમેન્ટ કરી હતી એટલે વિચારો કે એક સારા ફોટોગ્રાફરની પણ અત્યારે કેટલી ડિમાન્ડ છે હવે બધાને જે આ કરિયર્સ અને બીજી વસ્તુ આ કરિયર્સની મેં જે વાત કરી એમાં કોલેજીસ કયું હોય એના માટે શું લેવાનું તો યુથ યુટ્યુબ પર યુથ એક્સપ્રેસ કરીને યુટ્યુબ ચેનલ છે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે તમે આ જે કરિયરની ઓપ્શન્સની વાત કરી એ દરેકે દરેક કરિયરના ઓપ્શન્સ એમાં કયા કયા ફિલ્ડ છે એ બધું તમે જાણી શકશો કઈ કોલેજમાં એડમિશન મળે કેટલા ટકા લાવવાના એ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બીજી વસ્તુ આ કલાકનો સેમિનાર તો થઈ ગયો તમે અહીંયા આવ્યા પછી શું તો અત્યારે અમારું મિશન ચાલે છે હેસટેગ કરિયરમાં ફિકર નોટ તો તમે આ નંબર પર ગમે ત્યારે વોટ્સઅપ કરશો મેસેજ કરીને અથવા તમારો અવાજ રેકોર્ડ કરીને તમારો ક્વેશ્ચન તમારો પ્રોબ્લેમ તમે જણાવશો તો તમને તેનું સોલ્યુશન ઓડિયો રૂપે અથવા મેસેજ રૂપે તમને મળી જશે એટલે જ્યાં સુધી તમારું કરિયર નક્કી નહીં થાય ત્યાં સુધી અમે તમારી સાથે રહેવા માટે તૈયાર છીએ શ્રી વાઘડ બે ચોવીસી યુવક મંડળ દ્વારા આયોજિત એજ્યુકેશન કેરિયર ગાઈડન્સના સંપાદિત અંશો હમણાં જ સાંભળી રહ્યા હતા વક્તા હતા પ્રીત ખંડોલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું